नमस्कार, स्वागत छे आपनुं समाचारोमां। आपनी साथे हूं छुं प्रियंका। राज्यना 156 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે વરસાદ ખાબક્યો છે। સાબરકાંઠાના તલોદ અને અરવલ્લીમાં મેઘરજમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ગાંધીનગરના દેગામમાં પણ 3 ઇંચ વરસાદ નોંધાયો છે। ઊંઝા અને સિદ્ધપુરમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે, તો સાથે જ માણસામાં પણ 2.3 ઇંચ વરસાદ નોંધાયો છે। મેઘરાજાએ સમગ્ર રાજ્યમાં જમાવટ બોલાવી છે અને હજુ પણ 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જામશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, તો ઉત્તર ગુજરાતમાં પણ 2 દિવસ અતિભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે અમદાવાદમાં પણ સારા વરસાદની આગાહી કરી હતી, પરંતુ હવે શહેરમાં સામાન્ય વરસાદ રહી શકે છે। મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રમાં 2 દિવસથી અતિભારે વરસાદ થતાં 14 જેટલા ડેમ છલોછલ થઈ ગયા છે। गुजरात रीजन में हेवी टू वेरी हेवी रेन अगले 5 दिन में रहेगा आइसोलेटेड प्लेसेस में। सौराष्ट्र कच्छ में आज के लिए हेवी टू वेरी हेवी रेन रहेगा और कल आइसोलेटेड हेवी रेन होने का संभावना है। मोस्टली आज अगले 24 आवर्स के लिए हेवी टू वेरी हेवी रेन सेंट्रल सौराष्ट्र एंड नॉर्दर्न पार्ट ऑफ गुजरात रीजन, सेंट्रल गुजरात रीजन, इवन ईस्टर्न पार्ट ऑफ गुजरात रीजन में हेवी टू वेरी हेवी रेन होने का संभावना है। अहमदाबाद में साउथ तो अहमदाबाद में हेवी टू वेरी हेवी रेन हो सकता है। सिटी में मोस्टली मॉडरेट टू हेवी होने का संभावना है। અવિરત વરસતા વરસાદથી જળાશયોમાં નવા નીર આવ્યા છે। તળિયા ઝાટક થયેલા ડેમ છલોછલ થઈ ગયા છે। સૌરાષ્ટ્રના 14 ડેમ 100% ભરાઈ ગયા છે। ડેમમાં પાણીની સ્થિતિ જોતા સવાલ એ છે કે શું પાકને જીવનદાન મળશે। રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। પાછલા એક અઠવાડિયાથી મેઘરાજા ધમધોકાર વરસી રહ્યા છે। વરસાદ ખેંચાતા તળિયા ઝાટક થયેલા ડેમમાં નવા નીર આવ્યા છે। સારા વરસાદને પગલે ખેડૂતોની સિંચાઈની સમસ્યા પણ ઉકેલાશે। રાજ્યના જળાશયોની હાલની સ્થિતિની વાત કરીએ તો સરદાર સરોવર સહિત રાજ્યમાં 207 ડેમ આવેલા છે, જેમાં 14 ડેમ છલોછલ થઈ ગયા છે। હાલ 90-100% પાણી ભરેલું હોય એવા 14 ડેમ છે, તો 7 ડેમ એવા છે જેમાં 80-90% પાણીનો જથ્થો સંગ્રહ છે। 70 ડેમમાં 70-80% પાણી છે, જ્યારે 168 ડેમમાં 70%થી ઓછું પાણી છે। સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીએ ખેડૂતોની આશાઓ જીવંત થઈ છે। સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। હવે ઝોન મુજબ ડેમની સ્થિતિ સમજીએ તો ઉત્તર ગુજરાતમાં 15 જેટલા ડેમમાં સરેરાશ 23.61% પાણી ભરેલું છે। મધ્ય ગુજરાતના 17 ડેમમાં સરેરાશ 44.67% પાણી છે। દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં સરેરાશ 78.50% પાણી ભરેલું છે। હવામાન વિભાગે પણ દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરી છે, તો કચ્છના 20 ડેમમાં સરેરાશ 23.26% પાણી ભરેલું છે, જ્યારે સૌરાષ્ટ્રના 141 ડેમમાં સરેરાશ 46.01% પાણીનો જથ્થો સંગ્રહિત છે। રાજ્યના કુલ 206 ડેમમાં સરેરાશ 60.34% હાલની સ્થિતિમાં છે, તો સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા સપાટીમાં પણ વધારો થયો છે। 50.48% પાણી ડેમમાં ભરેલું છે। મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્રના 88 ડેમમાંથી 60,000 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળશે। ઉત્તર ગુજરાતમાં ધરોઈ ડેમમાંથી 15,000 હેક્ટર વિસ્તારને પાણી અપાશે। પાનમ ડેમમાંથી 2.10 લાખ હેક્ટર વિસ્તારને સિંચાઈનું પાણી અપાશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 2 લાખ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળશે। જો કે આ બધાનો સરવાળો કરીએ તો માંડ 5-6 લાખ હેક્ટર જમીન થાય છે, તેની સામે વાવેતર વિસ્તાર 75 લાખ હેક્ટરથી વધુ છે। એવામાં જગતના તાતની મુશ્કેલીઓનું સમાધાન માત્ર મેઘરાજા જ છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। જૂનાગઢના બાંઠવાનો ખારો ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા 8 ગામોને સાવચેત કરાયા છે। ગઈકાલે રાત્રે ડેમ ઓવરફ્લો થતા ડેમના 2 ગેટ 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા, જેના પગલે ડેમમાં પાણી ઘેડ પંથકના કોડવાવ ગામમાં ઘૂસી ગયા છે। ગામ અને આસપાસના ખેતરો પાણીના હવાલે થયા છે। રાજ્યમાં વરસાદની સાથે વીજળી પડવાની પણ 4 ઘટનાઓ બની। રાજકોટના બેડી માર્કેટમાં 5 સેકન્ડમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો। તો જે રીતે વરસાદ પડી રહ્યો છે, સાથે સાથે વીજળી પડવાની ઘટનાઓ પણ બની રહી છે, જો કે ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો તે રાહતની વાત છે।
राजस्थान।